એ કર્મ, એ કે કર્મ તો આવશ્યક છે, પણ કર્મનું જે ફળ છે એમાં વૈરાગ્ય હોવું જોઈએ. અહીંયા જે આ અમને પ્રિયવ્રત રાજાને કર્મથી વૈરાગ્ય લઈ લીધો, અને પછી એમને બૃહસ્પતિ આદિ બ્રહ્માજી એ બધે એમને સમજાવ્યા કે ભાઈ જે યોનિમાં તમને જન્મ મળ્યો છે એ અનુરૂપ કર્મ કરવા જોઈએ, અને એમના સમજાવવાથી પછી રાજ્ય કરવા માટે તૈયાર થયા. ભરીષ્મતિ સાથે વિવાહ થયો, અને ભગવાન સિવાય બીજું કોઈ ન કરી શકે એવું બહુ દિવ્ય કાર્ય એમને કર્યું. જ્યારે એમના સમયકાલમાં અડધા ભૂમંડળમાં પ્રકાશ રહેતો, અડધામાં અંધારું રહેતું, તો પોતાના દિવ્ય તેજોમય રથમાં બિરાજીને સૂર્યની 7 વાર પ્રદક્ષિણા કરી, કારણ કે ખૂબ ભગવદ સાધના કરેલી હતી, અને એ સાધનાના બલથી જે 7 વખત સૂર્યની પ્રદક્ષિણા કરી, એમના તેજોમય રથથી પૈડાથી જે પૃથ્વીમાં ખડ્ડા પડ્યા એ 7 સમુદ્ર થયા, અને 2 પૈડા વચ્ચેનો જે ઉપસેલો ભાગ થયો એ 7 દ્વીપ થયા. પહેલા દ્વીપ હતા, પછી ખંડોમાં વિભાજન થયું બધું. જંબુ, પ્લક્ષ, શાલમલી, કૃષ, ક્રોંગે, શાક, પુષ્કર, આ બધા દ્વીપોના નામ, 7 દ્વીપના નામ ભાગવતમાં આપવામાં આવ્યા છે. અને એ પ્રદક્ષિણાના માધ્યમથી રાતને પણ દિવસ કર્યો, પ્રજાનું હિત કર્યું. એમના જે 7 પુત્રોને 7 દ્વીપો આપી દીધા. એમની પુત્રી ઉર્જસ્વિતીનો વિવાહ શુક્રાચાર્યજી સાથે કર્યો. એ જ પ્રિયવ્રતના વંશમાં આગ્નિન્દ્ર, અને આગ્નિન્દ્ર અને પૂર્વચિત નામની અપ્સરાથી એમને ત્યાં નાભિ નામનો દીકરો થયો. નાભિ રાજાએ નો વિવાહ મેરુદેવી સાથે એમના થયા. નાભિ રાજાએ પુત્રિષ્ટ યજ્ઞ દ્વારા ઈશ્વરનું યજન કર્યું, અને હવે એમના યજ્ઞના ફળ સ્વરૂપ ભગવાન પ્રસન્ન થઈને વરદાન આપ્યું કે હવે અમે તમારે ત્યાં આપના ઘરે પરમહંસોનું ધર્મ બતાવવા માટે પ્રગટ થશું. અને એ નાભિ અને મેરુદેવીથી ભગવાનના અંશ રૂપમાંથી પરમહંસોનું ધર્મ બતાવવા માટે ઋષભદેવજી પ્રગટ થયા. બોલીએ શ્રી ઋષભદેવજી ભગવાન કી જય. આ ઋષભદેવજી ભગવાનના જ્ઞાનના અવતાર છે. ઇન્દ્રની પુત્રી જયંતી સાથે એમના લગ્ન થયા, 100 પુત્ર થયા, અને 100 પુત્રોને ગ્રહસ્થાશ્રમનો સ્વીકાર કરવા છતાં પણ પોતાના પુત્રોને બાળકોને એ જ સંસ્કાર આપ્યા કે હે પુત્રો, ધ્યાન રાખો, આ શરીર જેટલું બની શકે એનાથી દિવ્ય તપ કરો. ભોગ વિલાસ માટે આપણને આ માનવ જન્મ નથી મળ્યો. નાયં દેહો દેહ ભાજામ લોકે કષ્ટાન કામાન હતે વિંગુજાયે તપો દિવ્યં પુત્ર કાયેન સત્વં શુદ્ધ્યેત્યસ્માત્ બ્રહ્મ સૌખ્યં ત્વનંતમ. બડા સુંદર ઉપદેશ દિયા કે હે બાલકો, યહ મનુષ્ય શરીર દુઃખમય વિષય ભોગ વાસના કે લીએ નહીં મિલા. જો વિષય વાસના ભોગવવા માટે જ જો શરીર આપવું હોત તો ભગવાન આપણને બીજી કોઈ પણ યોનિમાં આપણને જન્મ આપી દેત. એ શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. અને જો આ અલૌકિક આ જ દુર્લભ માનવ તન અને એનાથી જો ભગવદ કથા સત્સંગ સેવા દિવ્ય તપ ન થાય, તપનો મતલબ ગ્રહનો ત્યાગ કરીને વનવાસ કરવું એ જ તપ નથી, મનથી વાણી પર સંયમ રાખવો એ પણ સૌથી મોટો તપ છે, કે આપણા વિચારોથી આપણા વ્યવહારોથી આપણી વાણીથી કોઈને દુઃખ ન પહોંચે, કોઈના હૃદયને દુઃખ પહોંચાડવું એ પણ સૌથી મોટી હિંસા કહેવાય. તો વાણીનો સંયમ, આપણા વ્યવહારમાં એવો સંયમ હોય કે બીજાને પીડા ન થાય, એ સૌથી મોટો તપ છે. યે શરીર સે દિવ્ય તપ કરો. કારણ કે વિષય ઋષભદેવજી કહે છે કે વિષય વાસના તો વિષ્ઠા ભોજી સુકર કુકરને પણ મળી જાય છે. ભૂંડડા હોય એને પણ વિષય વાસના એ ભોગવે છે, તો પછી આપણે પણ હું મારો ઘર મારો પરિવાર મારો ધંધો બિઝનેસ અને જો એટલામાં જ લાગેલા રહીએ
તો પછી ઓલા પશુ ને આપણામાં ફરક શું રહી ગયો? ધર્મો હિ એકામ અધિકો વિશેષો ધર્મેણ હિ ના પશુ ભી સમાન. હમ સબકો એક અધિક ધર્મ મિલા હૈ, અને જેને ધર્મ માટે સમય નથી, જે બસ પોતાના શરીરના કોળ પૂરા કરવામાં જ લાગેલો રહ્યો છે, વિષય વસના ભોગવવામાં જ જે લાગેલો છે, એનાથી મોટો બીજો એ પશુના સમાન જ છે. એ મનુષ્ય કહેવાના લાયક નથી. ઓલા ચાર પગા બે પગા વાળો પણ એ પશુના સમાન છે. એટલે શ્રી આચાર્ય મહાપ્રભુજી, આપણું જીવન કંઈક સુંદર એક લેવલ ઉપર આવે, માનવ જન્મ મળ્યો તે લેવલને ઊંચું કરવા માટે ભક્તિ, અને શ્રી મહાપ્રભુજી જે બતાવેલો માર્ગ, કંઈ ત્યાગ નથી, ગ્રહે સ્થિત્વા સધર્મત, તમે પોતાના ઘરમાં રહીને કંઈ છોડવાનું કે ભાગવાનું કે ભગવા રંગ પહેરી લેવાનું, ના, કંઈ ત્યાગ નથી કરવાનું. તમે તમારા ઘરમાં રહીને તમારા ઘરને બ્રજ બનાવો, ઘરના કર્તવ્યનો નિર્વાહ કરતા સર્વ વસ્તુ સમર્પણમ, ઘર પરિવાર ઇન્દ્રિય પુત્ર આદિ બધાને ભગવાનમાં સમર્પણ કરી દો, એવો એક દિવ્ય માર્ગ જેને આપણે પુષ્ટિ માર્ગ કહીએ છીએ. તો ધર્મો હિ એકામ ભક્તિ હિ એકામ અધિકો વિશેષો. તો આ શરીર વિષય વાસના ભોગવવા માટે નથી, કારણ કે ભોગાન ભુક્ત્વા વયમેવ ભુક્તાસ. હમ વિષયો કો નહીં ભોગતે, વિષય હમે ભોગ લેતા. જેટલું સંયમ રાખીશું ઇન્દ્રિયો ઉપર, એટલી દ્રઢતા નિષ્ઠા સેવા પરાયણતા વધશે, અને જેટલું વિષય વાસના વધારે હશે શરીર શિથિલ થતું જશે. વિષય આપણને ભોગવે છે, આપણે વિષયને નથી ભોગવતા. કોઈને તમાકુનું વ્યસન હોય, હવે ઈ વ્યક્તિ તમાકુને ભોગવે કે તમાકુ ઓલાને ભોગવે? કોઈને બીડીનું વ્યસન હોય, તમે વિચારો ઓલી 2 ઇંચની બીડી ઓલા 2 મણના માણસને કથામાંથી ઊભો કરીને બહાર લઈ જાય ને ઓલો બીડી ફૂંકીને આવે, બોલો, એ તો ગુલામી હે, એના વગર ચાલે નહીં, એના વગર સેવાર પ્રારંભ ન થાય આપણી, આ તો ગુલામી થઈ ગઈ ને. એ સાધનોની, એવા તુચ્છ પદાર્થોના આજે વ્યક્તિઓ ગુલામ થઈ ગયા છે. એ આદત એવી પડી ગઈ આ ગુલામીની. આપણા ભારતમાં પેલા યવનોએ ગુલામ બનાવીને રાખ્યા, પછી અંગ્રેજોએ રાખ્યા, અને પછી એવી આ ગુલામીની હવે આ વ્યસનો, કોઈને ખરાબ વ્યસન, તમાકુનું વ્યસન, બીડીનું વ્યસન, જેવું તે જે પણ દુર્વ્યસનો હોય, અને એના ગુલામ બનીને રહી ગયા છે વ્યક્તિઓ. મોઢું તો આમ ભરેલું હોય તમાકુ ને. અમારે શાસ્ત્રકાર કહેતે હૈ કે ભૈયા વ્યસનાની સંતિ બહુ નહીં, કઈ પ્રકાર કે વ્યસન હૈ, લેકિન જો આપકો વ્યસન રખના હો તો 2 વ્યસન રખો, એક હરિપાદ વ્યસનમ અને બીજું વિદ્યા વ્યસનમ. આ વ્યસન રાખવું હોય તો 2 વ્યસન રાખો, વિદ્યા વ્યસનમ, આધ્યાત્મિક વિદ્યા હોય કે આધિ ભૌતિક વિદ્યા હોય, જે પણ એજ્યુકેશન, બધા પ્રકારનું એજ્યુકેશન, એનું વ્યસન રાખીએ, અને હરિપાદ વ્યસનમ, ઠાકોરજીના ચરણની સેવા એનું ધ્યાન, એનું વ્યસન રાખીએ, અને બાકી આ જે તુચ્છ પદાર્થો છે એનું એનો ત્યાગ કરવો જોઈએ. આ કથાના માધ્યમથી જે પણ અહીંયા વૈષ્ણવો બેઠા છે, ધર્મપ્રેમી બેઠા છે, હું ખૂબ વિનમ્ર ભાવથી કહીશ કે આપને જો કંઈક આવો દુર્વ્યસન હોય, આજથી એ વ્યસનનો ત્યાગ કરજો. હા, આજથી એ તમાકુને એને છોડજો. અને તમને હું અહીંયા કથા સંભળાવી રહ્યો છું, એટલે મારે તમારી પાસેથી માંગવાનો અધિકાર ખરો, એમને એમ કથા ન સંભળાય, ખબર છે ને? તો આ તમારા દુર્વ્યસનો બધા અહીંયા મૂકી દેજો, આજ હું તમારાથી માંગુ છું, બસ યહી ચીજ મેં માંગતા હું, એમને એમ થોડે સંભળાય, બીજું કઈ નથી જોતું, બસ આ તમારા જે દુર્વ્યસનો જેને પણ હોય ઉસકો છોડો. ભોગાના ભુક્ત્વા વયમેવ ભુક્તાસ. ખૂબ સુંદર પુત્રોનો ઉપદેશ આપે છે આ ઋષભદેવજી, અને પછી કર્ણાટક સમીપ આવીને જે અવધૂત અવસ્થામાં ભ્રમણ કરે છે, દાવાગ્નિમાં પ્રવેશ કર્યો,
એ જ ઋષભદેવજીના 100 પુત્રોમાંથી 81 કર્મકાંડી થયા, 9 યોગેશ્વર કહેવાયા. સૌથી મોટા પુત્ર જેના નામથી આપણા રાષ્ટ્રનું નામ ભારત થયું, ભરતદેવજી. ભરત આગળ સુંદર ભરતજીનું ચરિત્રની કથા આવે છે, જે પરમ જ્ઞાની પરમ ભક્ત છે. એકવાર પોતાના પુત્રને રાજ્ય ગાદી સોંપીને ગંડકી નદી કિનારે આવીને યુવાવસ્થામાં જ વૈરાગ્ય આવી ગયો, કારણ કે પિતાના ઉપદેશો એમના આપેલા સંસ્કાર એટલે યુવાવસ્થામાં વૈરાગ આવ્યો અને પુત્રોને સોંપી દીધું. હા, સાચો વૈરાગ છે ને યુવાવસ્થામાં આવે એ જ સાચો વૈરાગ કહેવાય. વૃદ્ધાવસ્થામાં આવેલો વૈરાગ્ય વૈરાગ્ય નથી, એ તો મજબૂરી છે. અમારે વૈરાગ્ય કી પરીક્ષા કબ હોતી હૈ? યુવાવસ્થામાં. વિષયોને બુદ્ધિપૂર્વક છોડી દેવામાં આવે તો સંતોષનો અનુભવ થાય છે, અને વિષયો આપણને છોડીને વયા જાય તો દુઃખ થાય છે. તો બુદ્ધિપૂર્વક આપણે એનો ત્યાગ કરી દઈએ તો એનાથી સંતોષ સુખનો અનુભવ થશે. તો સાચા વૈરાગ્યની પરીક્ષા યુવાવસ્થામાં જ થાય. પછી ઓલા ઘરડા નિવૃત્ત થઈ ગયો હોય, ક્યાંય કામ નથી ને, હવે હાલો યાત્રામાં, લે એવું ના હોય. હા, એ સ્પેશિયલી તમે સમય કાઢો અને સૌથી શ્રેષ્ઠ ધર્મ કાર્ય કરવા માટે, યાત્રા કરવા માટે, સેવા કરવા માટે, સત્સંગ કરવા માટે જે યુવા અવસ્થા છે, એમાં ઉત્સાહ હોય, એમાં ઉમંગ હોય, કંઈક તત્પરતા હોય. પછી વૃદ્ધાવસ્થામાં તો એમ પણ બધી જગ્યાએથી બધું મન હટી જાય. પછી આમ સાચી સેવા, સત્સંગનો, સદકર્મનો જે સમય છે યુવાવસ્થા. કૃષ્ણ કો યુવાની કા ખિલા હુઆ ફૂલ સમર્પિત કરો, બુઢાપે કા મુરઝાયા હુઆ નહીં. ઘરડા થઈ જશું પછી સેવા કરીશું એમ નહીં, આગળ જઈને કરીશું, આગળ કરીશું. અરે આગળ ક્યારે, કઈ ખબર તો છે નહીં કેટલું આપણે જીવવાના છીએ, પછી આગળના ભરોસો શું? ભગવદ સેવા કરવા માટે, યાત્રા કરવા માટે, સદકર્મ કરવા માટે અનુકૂળ સમયની પ્રતીક્ષા ન કરો, કારણ કે તમારો સાનુકૂળ એવો સમય તો ક્યારે આવશે જ નહીં. એક પછી એક તરંગો, કઈ ના કઈ આવરણો આવશે જ જીવનમાં. મારે આ કરવું છે, આ જ સમય છે. તો સૌથી શ્રેષ્ઠ સમય તો યુવા અવસ્થા. એમાં ભરતજીને વૈરાગ્ય થયો. હવે ગંડકી નદીના કિનારે તો ગયા, ત્યાં દિવ્ય સાધના કરવા લાગ્યા. બહુ પ્રચલિત કથા છે, એક મૃગબાલ જ્યાં અર્ઘ આપી રહ્યા હતા, મૃગબાલ પાણીમાંથી તણાતું એમના હાથમાં આવી ગયું, ને હવે એને નદીમાંથી બહાર કાઢ્યો, એને ઔષધિ આપી, પાણી પીવડાવ્યું, અને હવે એમાં હરણામાં, મૃગબાલમાં આસક્તિ થઈ ગઈ. અને હવે ઓલા ધ્યાનમાં બેસે ને ખોળામાં આવીને ઓલું હરણ બેસી જાય, પાછો એને વાલ કરવા લાગે. હવે એ મૃગબાલમાં એવી આસક્તિ થઈ કે પેલા તો હરી 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 કરતા ના, હવે હરણ 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 કરવા લાગે. ધ્યાનમાં બેસે ને ખોડામાં આવીને બેસી જાય. આજે કથામાં બેઠા હોય ને કોઈ આવીને બોલાવી લે, મોબાઈલ ની ઘંટી વાગી ગઈ, સમજો હિરણ કૂદ પડા, હરણું આવી ગયો. સેવા કરવા બેઠા હોય અને ઘંટી વાગી, એ બોલાવે તમને, એ સમજી જજો કે આ આ હરણું આવી ગયો, હિરણ કૂદ પડા. હવે એ હરણામાં એવી આસક્તિ થઈ ગઈ, એક દિવસ તો એ ક્યાંક પોતાના ઝુંડમાં વયું ગયું, એને ગોતતા ગોતતા જંગલમાં ગયા, ક્યાંય મળ્યું નહીં, ચિંતા કરવા લાગ્યા. અરે કોઈ એને મારીને નાખ્યું હશે, તરસ્યું હશે, પ્યાસું હશે, ભૂખ્યું હશે, કેવી રીતે ખાશે, શું કરશે. ચિંતન કરતા કરતા એના વિરહમાં એના પ્રાણ નીકળી ગયા ને બીજી યોનિમાં હરણ થયા. જેવું તમે ચિંતન કરશો, સ્મરણ કરશો, એવી તમને યોનિ મળશે. તુલસીદાસજી તો બહુ સરસ વાત કરી કે આ આ ખાલી ભરતજીને એક એક મૃગમાં આસક્તિ થઈ ગઈ અને એના લીધે બીજી યોની મૃગની મળી. એક મૃગ કે સંગતે ભરત ધર્યો મૃગ દેહ, તો સોચો ઉનકી કોન ગતિ જો સબસે કરત સ્નેહ. બોલા ભરતજીને તો ખાલી એક મૃગ બાલમાં આસક્તિ હતી, આપણી તો કેટલી બધી આસક્તિઓ જોડાયેલી છે, તો સોચો ઉનકી કોન ગતિ જો સબસે કરત સ્નેહ.
કેટલા યોનિઓમાં ચક્કરોમાં પડવું પડશે. પરંતુ પૂર્વ જન્મના સત્કર્મ હતા એટલે એમને પોતાનું પૂર્વનું સ્મરણ રહ્યું, જલાદીનું ત્યાગ કર્યું અને પછી બીજા ત્રીજી યોનિમાં એક બ્રાહ્મણને ત્યાં દીકરો બનીને જન્મ થયા અને હવે જડ થયા કે કોઈની સાથે વાત નથી કરવી, કોઈની સાથે બોલવું નથી, જે કંઈ બોલે સાંભળીને કરી લેવાનું ચૂપચાપ, એટલે જડ ભરત. પિતા એમને ગાયત્રી મંત્ર બોલવાનો કહ્યો તો ગાયત્રી મંત્ર એ ન બોલ્યા, જડ ભરત થયા. ગ્રહથી એમને ભાઈઓ દ્વેષ કરવા લાગ્યા, ઘર છોડવાની વાત કરી, ઘર છોડીને નીકળી ગયા, વનમાં ભટકવા લાગ્યા. એક દિવસની વાત, રઘુગણ રાજા કપિલ મુનિના આશ્રમમાં સત્સંગ માટે જઈ રહ્યા હતા અને જે પાલખી ઉપર જઈ રહ્યા હતા એક કહાર બીમાર થયો, પાલખી ઉપાડવા વાળો. સેવકોને કહ્યું જો કોઈ મનુષ્ય મળી જાય તો એને ગોતીને લઈ આવો. ઓલા ભરતજી વનમાં ભટકતા હતા અવધૂત અવસ્થામાં, એને કીધું કે રાજાની પાલખી ઉપાડીશ, તો કે હાલો, ના ન પાડે કોઈને. હવે પાલખી ઉપાડીને ચાલવા લાગ્યા અને ત્યાં રસ્તામાં નાની મોટી કીડીઓ ઘણી બધી દેખાઈ, જીવ દેખાયો, જંપ કૂદકો લગાવ્યો કે મારા પગ નીચે આવીને હિંસા ન થઈ જાય. રાજાને ક્રોધ આવ્યો અને પછી રાજાએ વ્યંગ કર્યો કે ભાઈ તું જીવતો છે કે તું મરેલો છે? હા, ઘણા ટાઈમથી હું જોઉં છું તું જ પાલખી ઉપાડીને લાવી રહ્યો છે, કેમ એટલે તારાથી ઉપડતી નથી. રાજાએ વ્યંગ કર્યો અને એને સાંભળીને ભરતજી કહે છે જીવન મૃતત્વમ તિયમેન રાજન આદંત્ય વદ્ય દ્વિકૃતસ્ય દષ્ટમ સસામ્ય ભાવો ધ્રુવ ઇડ્ય યત્ર તરિહચ્ચતે સો વિધિકૃત્ય યોગ. રાજન, જીવન અને મૃત્યુ એ તો દેહની અલગ અલગ અવસ્થાઓનું નામ છે, દેહમાં બસેલી દેવની અવસ્થા નથી અને હું એક દેહ નથી, હું તો આત્મા છું, હું કેવલ એક શરીર નથી. જ્યાં આત્મ સંબંધીની વાત કરવામાં આવી, આત્મ સ્થિતિની વાત કરવામાં આવી, ત્યાં રઘુગણ જે સત્સંગ માટે જઈ રહ્યા હતા એમને થયું કે આ કોઈ મોટા ઋષિ છે, કોઈ જ્ઞાની પુરુષ છે જે મારી પરીક્ષા લેવા માટે આવ્યા છે. પાલકીથી નીચે ઉતર્યા, હાથ જોડ્યા, કહ્યું કે આપ કોણ છો, આપનો પરિચય આપો, હું આપના સ્વરૂપને જાણી ન શક્યો. અને પછી એ કહે છે ભરતજી કે રાજન તુમ ઓર મેં તો યે ભવાટવી મેં ભટકે હુએ મુસાફિર હૈ. જીવાત્મા વ્યાપારી હૈ, ઇન્દ્રિયો કા જો વ્યવહાર હૈ વહી વ્યાપાર હૈ, ઓર યહ વ્યાપારી આધે બીચ જંગલ મેં છે ડાકુએ ઇસકો લૂટતે હૈ. કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, છ ડાકુઓ આ આ જીવાત્મા રૂપી વ્યાપારીને લૂંટે છે અડધા માર્ગ ઉપર. એટલે 16 થી લઈને 55 વર્ષની જે ઉંમર એ ગાળો જે છે એમાં 6 ડાકુ આ જીવાત્મા રૂપી વ્યાપારીને લૂંટે છે. કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર, કે આપણે બધા તો ભવાટવીમાં ભટકી રહ્યા છીએ. ભવાટવી, ભવ યાની સંસાર, અટવી એટલે કે જંગલ. આપણે બધા આ સંસાર રૂપી, આ મારું સંસાર શું છે? શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે અતઃ સંસાર દુઃખસ્ય નિવૃત્તિ બ્રહ્મ બોધનમ, સંસાર જ દુઃખનું કારણ છે. મેં ઓર મેરા, મેં ઓર મેરા, હું અને મારું, જ્યાં આ બે શબ્દ આવી જાવ ત્યાંથી આપણા સંસાર પ્રારંભ થાય છે. હું, મારે કરવાનું, કરતા ભાવ, અહંતા, મમતા એ સંસાર છે, એ જ આપણા દુઃખનું કારણ છે. અને વ્યક્તિ એ સંસાર એ ભવાટવીમાં ભટકી રહ્યો છે અને એ ભવાટવીમાં એ જંગલમાં એવો ખોવાઈ ગયો, રસ્તો ભૂલી ગયો ને ક્યાં એનું મૂળ લક્ષ્ય છે. જે શ્રી મહાપ્રભુજી બતાવે છે કે આપણું લક્ષ્ય શું છે, કૃષ્ણ એવ ગતિર મમ, કૃષ્ણ એવ ગતિર મમ. આપણી ગતિ, આપણું લક્ષ્ય કેવલ અને કેવલ કૃષ્ણ છે. પણ મનુષ્ય આ ભવાટવીમાં, આ અટવીમાં, આ સંસાર રૂપી જંગલમાં, મારા તારામાં પોતાના લક્ષ્યને ભૂલી ગયો અને એ ભવાટવીમાં દૂર દૂર નીકળી ગયો. આ કથાના માધ્યમથી આપણે પ્રભુને એ જ વિનંતી કરીએ કે હે નાથ, આ જીવ તો દોષથી ભરેલો છે, ભવાટવીમાં ભટકેલો છે, ખોવાયેલો છે, પણ આપની કૃપા થશે તો જ આ અટવીમાંથી અમે જંગલમાંથી બહાર આવી શકીશું.
प्रभु आप ज मने आ भवाटवी माथी बाहर खेचो, आप ही मुझे ढूंढे, आप ही मुझे खोजो, मैं तो आपकी शरण में हूं। एक बार दीनता थी तमे ठाकुर जी ने विनती तो करो, जो तमे तमने ठाकुर जी आ भवाटवी माथी बाहर काढ़े छे के नहीं। एज दैन्य भाव साथे के आपड़े पण आ भवाटवी माथी क्यांक एमां अटकीए नहीं, खोवाईए नहीं, फसाई न जाइए, एज भाव साथे आव ठाकुर जी ने विनती करिए। तुम ढूंढो मुझे गोपाल में खोई गई या तेरी, तुम ढूंढो मुझे गोपाल में खोई गई या तेरी, सुध लो ये भवाटवी में से ढूंढो बाहर निकालो, हूं तो आ मारा तारा मा फसायेलो संसारी आ जीवड़ो, तो प्रभु आप तो कृपालु छो, प्रभु मोरे अवगुण चित्त ना धरो, आप ज मने आ भवाटवी माथी बाहर काढ़ो, हूं तो प्रभु आपनो छो, आपनी गा, हूं तो प्रभु आपनी गा छो, आपनो जीव छो, आप ज आसक्तियों ने छोड़ाओ, एज भाव साथ सुधलो